છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આ જે ટોપિક છે એ તમારે નેક્સ્ટ સેમમાં આવશે. ટૂંકમાં હવે તમે જેટલા સેમેસ્ટર ભણશો એ બધામાં પ્રોગ્રામિંગમાં તમારે આ કન્સેપ્ટ આવશે ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ બહુ કામની વસ્તુ છે. તમે આગળ ભવિષ્યમાં પણ ડેવલપર બનશો તો બધું પ્રોગ્રામિંગ છે, અત્યારના જેટલા પણ પ્રોગ્રામ બને છે, સોફ્ટવેર બને છે, એપ્લિકેશન બને છે, એ બધી વસ્તુ ઓઓપી ઉપર જ હોય છે. એટલે આની નોલેજ જરૂરી છે, એટલે આ ટોપિક મેં સિલેક્ટ કર્યો છે. હવે ઓઓપી નો કન્સેપ્ટ શું છે? કન્સેપ્ટ ઓફ ઓઓપી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. નામથી ખબર પડે છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, એટલે કોઈ પણ ઓબ્જેક્ટ હોય, આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ તો આપણી આજુબાજુ જેટલી વસ્તુ છે એ બધી ઓબ્જેક્ટ કહેવાય. તો રિયલ વર્લ્ડને કોન્સેપ્ટમાં ધ્યાનમાં લઈને જ આ આખો પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. જેમ મેં કીધું હતું કે ઓબ્જેક્ટ એટલે તમે કોઈ પણ વસ્તુ વિચારો આજુબાજુ તમારી, બધી વસ્તુ ઓબ્જેક્ટ કહેવાય. હવે ઓબ્જેક્ટની અંદર બે વસ્તુ હોય, કોઈ પણ ઓબ્જેક્ટ લઈ લો, જેમ કે ફેન છે, લેપટોપ છે, મોબાઈલ છે, બધી વસ્તુ ઓબ્જેક્ટ કહેવાય. એની અંદર બે વસ્તુ હોય જ, એક એની પ્રોપર્ટી હોય, કોઈ પણ વસ્તુ હોય એની પ્રોપર્ટી હોય અને એના ફંક્શન હોય બીજી વસ્તુ. પ્રોપર્ટી આપણે કહી શકીએ કે પ્રોપર્ટી શું, તો કે આપણે મોબાઈલ હોય તો મોબાઈલની પ્રોપર્ટી શું, તો કે કઈ કંપનીનો મોબાઈલ છે, કયા કલરનો મોબાઈલ છે. એના ફંક્શન શું, તો કે મોબાઈલની અંદર આપણે એપ્લિકેશન યુઝ કરી શકીએ, ઇમેજ પાડી શકીએ, વિડીયો ઉતારી શકીએ, બરોબર. આ બધા એના ફંક્શન્સ થયા અલગ અલગ. સેલ્ફ કેમેરા હોય, કોઈમાં બેક કેમેરા હોય, આ રીતે અલગ અલગ ફંક્શન્સ હોય. તો કોઈ પણ ઓબ્જેક્ટ લે આપણે તો ઓબ્જેક્ટની અંદર બે વસ્તુ હોય જ. તમે ગમે એ વિચારો, તમારી આજુબાજુ જે પણ વસ્તુ પડી હોય એને વિચારો, એની અંદર બે વસ્તુ તો હશે જ, પ્રોપર્ટી અને ફંક્શન. ફેન હોય તો ફેનની પ્રોપર્ટી શું, તો કે કલર એનો શું, કઈ કંપનીનો ફેન છે, એના ફંક્શન શું, તો કે એ હવા આપે, બરોબર, ફરે, તો આ બધી વસ્તુ એના ફંક્શન કહેવાય. તો જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઇન વિચ પ્રોગ્રામર્સ કેન ડિફાઈન ધ ડેટા ટાઈપ, એને પ્રોપર્ટીઝ કહેવાય. ડેટા ટાઈપ એટલે આપણે જે વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરીએ છીએ પ્રોગ્રામિંગમાં, બરોબર, આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ આપીએ, સ્ટ્રીંગ ડેટા ટાઈપ આપીએ, તો એ બધી એની પ્રોપર્ટી થઈ. એન્ડ ઓલ્સો ધ ફંક્શન્સ, બિહેવિયર્સ, કે એ વર્ક શું કરશે, બરોબર, દેટ કેન બી એપ્લાઇડ ટુ ધ ડેટા સ્ટ્રક્ચર. તો આ જે આખો સ્ટ્રક્ચર બનશે ડેટા ટાઈપ અને ફંક્શનનો, એને આપણે ડેટા સ્ટ્રક્ચર કહી શકીએ. આખું સ્ટ્રક્ચર ક્રિએટ થશે. ધ ડેટા સ્ટ્રક્ચર બીકમ્સ એન ઓબ્જેક્ટ દેટ ઇન્ક્લુડ્સ બોથ ડેટા એન્ડ ફંક્શન. તો જે આ સ્ટ્રક્ચર બનશે એની અંદર ડેટા પણ હશે અને ફંક્શન પણ હશે. તો આખું જે કોમ્બિનેશન બનશે એને ડેટા સ્ટ્રક્ચર કહી શકીએ. એના પછી છે ઓઓપી અલાઉઝ અસ ટુ થિંક ઓફ ધ ડેટા ઇન અવર પ્રોગ્રામ ઇન ટર્મ્સ ઓફ રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ. રિયલ વર્લ્ડ શું કામ છે, કે આ જે આખો કન્સેપ્ટ છે એ રિયલ વર્લ્ડ ઉપરથી આપણી આજુબાજુ જેટલી વસ્તુ છે એને ધ્યાનમાં લઈને આખું પ્રોગ્રામિંગમાં ડેવલપ કરવામાં આવ્યું છે. તો અહીંયા મેં આપણે એક એક્ઝામ્પલ આપ્યો છે કારનો. તો કોઈ કાર હોય, માની લ્યો, તો કારની અંદર એની પ્રોપર્ટી શું હોય, તો કે એના કલર, એનો મોડેલ. બિહેવિયર શું હોય એનું, તો કે કાર સ્ટાર્ટ થાય, સ્ટોપ થાય, ડ્રાઈવ થાય, રિવર્સ થાય, આ બધી વસ્તુ એના ફંક્શન્સ કહેવાય, બિહેવિયર કહેવાય. તો આ એક એક્ઝામ્પલ છે કારનું. હવે આને જ આપણે પ્રોગ્રામિંગમાં કન્વર્ટ કરીએ, માની લ્યો આ જ કન્સેપ્ટને, બરોબર, આ જ જે એક્ઝામ્પલ છે એને પ્રોગ્રામિંગમાં કન્વર્ટ કરીએ, તો આ રીતે એનો પ્રોગ્રામ ડેવલપ કર્યો છે. એક્ઝામ્પલ એક આપ્યું છે કે એક ક્લાસ બનાવ્યો છે. હવે જો ઓઓપી ની અંદર બધી વસ્તુ તમારે ક્લાસની અંદર ડિક્લેર થશે, તમે જે આખું પ્રોગ્રામિંગ કરશો. આજે આખો પ્રોગ્રામ એક્ઝામ્પલ આપ્યો છે. હવે જો એક એક વસ્તુ ધ્યાનથી જોજો, આપણે એક ક્લાસ બનાવ્યો છે, તમારે ઓઓપી ની અંદર બધી વસ્તુ, બધા પ્રોગ્રામ ક્લાસની અંદર જ લખવાના થશે. અત્યાર સુધી તમે જે પીએચપી ના પ્રોગ્રામ કર્યા એ બધા કોર પીએચપી હતું, હવે તમારે ક્લાસની અંદર લખવાની બધી વસ્તુ. જો અહીંયા ક્લાસ છે, એક કાર નામનો ક્લાસ બનાવ્યો છે મેં, એ ક્લાસની અંદર મેં આ બધી પ્રોપર્ટી આપી છે, કલર, મોડેલ, મેક, યર, ફ્યુલ ટાઈપ, આ બધી એની પ્રોપર્ટી છે, કે ભાઈ કાર છે એ કયા કલરની હશે, કયા મોડેલની હશે, મેક યર કેવો હશે, ફ્યુલ ટાઈપ કેવો હશે. પછી એના ફંક્શન્સ, તો કે કારના ફંક્શન શું, તો કે સ્ટાર્ટ, સ્ટોપ,
હવે સ્ટાર્ટ નું જેટલું કોડિંગ હશે આની અંદર આવશે, આ ફંક્શન ની અંદર, સ્ટાર્ટ નામના ફંક્શન ની અંદર. સ્ટોપ નું કોડિંગ હશે એ સ્ટોપ નામના ફંક્શન માં આવશે. એક્સેલરેટ નું કોડિંગ એક્સેલરેટ નામના ફંક્શન માં આવશે. તો આ રીતે એક એક્ઝામ્પલ અહીંયા સમજવા માટે આપ્યું છે કે આ રીતે આપણે પ્રોગ્રામમાં કોડિંગ કરી શકીએ કોઈ પણ એક વસ્તુને લઈને. તો આ જ આખો કન્સેપ્ટ છે. આ બધી વસ્તુ આપણે કાલે જોઈ હતી. એના પછી આપણે ફીચર્સ ની વાત થઈ હતી, ફીચર્સ ઓફ ઓઓપી. ઓઓપી ના મેઇન ફીચર્સ કયા કયા? આમ તો ઘણા બધા ફીચર્સ છે, પણ મેઇન ચાર ફીચર્સ છે. સૌથી પહેલું છે એન્કેપ્સ્યુલેશન, એના પછી છે ઇનહેરિટન્સ, એબસ્ટ્રેક્શન અને પોલિમોર્ફિઝમ. આ ચારેય ને આપણે વન બાય વન જોઈએ. જો સૌથી પહેલા છે એન્કેપ્સ્યુલેશન. એન્કેપ્સ્યુલેશન નું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે કોઈ દવાની દુકાનમાંથી દવા લેવા જાય, ડોક્ટર આપણને દવા આપે, બરોબર. હવે તમારે એવી બીમારી હોય કે તમારે 10 અલગ અલગ ટાઈપની ગોળી લેવી પડે અને ડોક્ટર તમને એ જ 10 ગોળી એક કેપ્સ્યુલમાં ભરીને આપી દે કે હવે તમારે એક જ કેપ્સ્યુલ ખાવાની છે, 10 ગોળી લેવાની જરૂર નથી, તો ઈઝી શું રહે? એક કેપ્સ્યુલ ખાવી. સેમ કન્સેપ્ટ છે આની અંદર, પ્રોગ્રામિંગ ની અંદર એન્કેપ્સ્યુલેશન. તમારો બધો ડેટા ભેગો કરીને એક ક્લાસની અંદર એક સ્ટ્રક્ચર તૈયાર કરી દીધું. હવે તમારે જ્યાં જ્યાં એનો યુઝ કરવો હોય તમે ખાલી ક્લાસને બોલાવો, ક્લાસને કોલ કરો, એટલે તમારો એ પ્રોગ્રામ રન થઈ જાય. તો એન્કેપ્સ્યુલેશન શું કરે કન્સેપ્ટ, કે તમારા કોડને અલગ અલગ જગ્યાએ લખવાની જગ્યાએ એક જ જગ્યાએ ભેગો કરીને લખી નાખવાનો. એનાથી તમારું જગ્યાએ બચે, કોડિંગ એ ઓછું થાય અને તમે એને રીયુઝ કરી શકો. ટૂંકમાં એક રેપિંગ કરી દે આખા કોડને તમારે. ધીસ ઇઝ અ ફીચર ઓફ ઓઓપી લેંગ્વેજ ધેટ પ્રોવાઈડ ધ કન્સેપ્ટ ઓફ રેપિંગ ઓફ ડેટા એન્ડ મેમ્બર ફંક્શન ઇન અ સિંગલ યુનિટ. એક યુનિટમાં તમારો બધો ડેટા અને મેમ્બર ફંક્શન આવી જાય, એને કહેવાય એન્કેપ્સ્યુલેશન. પછી છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારા ઇનહેરિટન્સનો મિનિંગ થાય વારસાગત. તમારા પેરેન્ટ્સ હોય એના એની જે પ્રોપર્ટી હોય તમારે વારસામાં આવે, બરોબર. એ જ રીતે પ્રોગ્રામિંગમાં શું હોય કે તમે માની લ્યો એક ક્લાસ બનાવ્યો છે, હવે તમે એક ક્લાસમાં જે કોડિંગ લખ્યું છે એ જ કોડિંગનો યુઝ તમારે બીજી જગ્યાએ કરવો છે, બીજા ક્લાસમાં, તો તમે એ ક્લાસને ઇનહેરિટ કરી શકો. એટલે કે ઈ ક્લાસની અંદર જેટલી પ્રોપર્ટી તમે ડિક્લેર કરી છે, ફંક્શન બનાવ્યા છે, ઈને ઈ ફંક્શન અને પ્રોપર્ટીનો યુઝ તમે બીજા ક્લાસમાં પણ કરી શકો. તો એના માટે તમારે એને ઇનહેરિટ કરવો પડે, બરોબર. તો એ આખો કોન્સેપ્ટ છે, આગળ આવશે. ધીસ ઇઝ કોન્સેપ્ટ ધેટ પ્રોવાઈડ રીયુઝેબિલિટી ઓફ કોડ્સ એન્ડ રીકોર્સ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એકને એક કોડનો તમે રીયુઝ કરી શકો 10 અલગ અલગ જગ્યાએ. આનું તમને એક એક્ઝામ્પલ આપું. તમે માની લ્યો કોઈ કારની કંપની હોય અથવા એટીએમ હોય, માની લ્યો તમે એટીએમ નો એક્ઝામ્પલ સમજો કે તમે પૈસા ઉપાડવા ગયા. હવે બેંકમાં તો હજારો લોકોનો એક સાથે એકાઉન્ટ છે, બરોબર. હવે હજાર લોકો માટે આપણે એક્ઝામ્પલ સમજીએ કે હજાર લોકોનું એકાઉન્ટ છે બેંકમાં. હવે હજાર લોકોના એકાઉન્ટ માટે જે એટીએમ નું કોડિંગ કર્યું હશે એ હજાર માટે અલગ અલગ તો કર્યું નહીં હોય, બરોબર. કે ભાઈ આ ભાઈ માટે આ કોડિંગ, આ ભાઈ માટે આ કોડિંગ, આ ભાઈ માટે આ કોડિંગ, તો એ તો બહુ લેન્ધી થઈ જાય વસ્તુ. કોડિંગ ખાલી એક જ ફાઇલ હોય, તમે ખાલી તમારું પિન નંબર નાખો એટલે એને ખબર પડી જાય કે આ ભાઈનું એકાઉન્ટ ખોલવાનું છે, આ ભાઈના પૈસા ઉપાડવાના છે. એ જ કન્સેપ્ટ છે કે ભાઈ કોડનો રીયુઝ, એટલે કે એક જ કોડ છે એ બધા પર્સન્સ માટે લાગુ પડે છે. પછી ખાલી ચેક શું કરશે, પિન નંબર, કે આ પિન નાખ્યો છે તો આ ભાઈનો એકાઉન્ટ હશે. કોડિંગ એક જ હોય, બરોબર. તો સેમ વસ્તુ છે કે તમે ઇનહેરિટન્સમાં શું કરો, ક્લાસ એક જ બનાવો છો પણ એના જે ફીચર્સ છે, એના જે ફંક્શન છે, એનો યુઝ તમે અલગ અલગ 10-15 જગ્યાએ કરી શકો છો. એના પછી છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમનો મિનિંગ થાય કે તમે એક જ નામના અલગ અલગ ફંક્શન બનાવો અને યુઝ અલગ અલગ રીતે કરો એના. જેમ કે તમે એક કાર નામનો ક્લાસ બનાવ્યો છે, એની અંદર તમે એક એબીસી નામનો ફંક્શન બનાવ્યો છે. તમે એક બીજો ક્લાસ બનાવ્યો છે, એમાં પણ એબીસી નામનું ફંક્શન બનાવ્યો છે, પણ બેયનું વર્ક અલગ અલગ હશે. નામ એક જ હશે પણ વર્ક અલગ અલગ હશે. જેમ કે તમે એકમાં એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, એકમાં બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે, બરોબર, વેરિયેબલ પાસ કર્યા છે. તો જ્યારે તમે રન કરશો અને તમે એક વેરિયેબલનું આઉટપુટ માંગશો તો એને ખબર પડી જશે કે મારે કયા એબીસી ક્લાસને, એબીસી ફંક્શનને કોલ કરવાનો છે. કારણ કે તમે
રન ટાઈમ એક જ વેરિયેબલ આપો છો, એક જ વેલ્યુ આપો છો. જો તમે બે વેલ્યુ આપશો તો એ સમજી જશે કે ભાઈ મારે બે વેલ્યુ જ્યાં પાસ થાય છે જે ફંક્શનમાં, ઈ મારે ફંક્શન ઓપન કરવાનું છે. એટલે આ રીતે તમે એક જ નામના ફંક્શન અલગ અલગ જગ્યાએ બનાવો છો પણ એના યુઝ અલગ અલગ રીતે કરો છો, તો એને કહેવાય પોલીમોર્ફિઝમ. This is existing feature of OOP. It provides that concept of same name or different behavior. એના પછી છે એબસ્ટ્રેક્શન. એબસ્ટ્રેક્શન બહુ સરસ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ છે. આ યુઝ આવે છે કોડ હાઈડ કરવા માટે. તમારે કોઈને કોડ બતાડવાનો ના હોય, બરોબર. તમારે ખાલી પર્પઝ શું છે, પાછું આપણે એટીએમ નું જ એક્ઝામ્પલ જોઈએ તો એટીએમ માં તમે પૈસા ઉપાડવા જાઓ છો, એટીએમ તમને અંદરની પ્રોસેસ તો કહેતું નથી કે પૈસા કઈ રીતે ઉપડે છે. તમે તમારું પિન નંબર નાખો છો અને તમારે કેટલા પૈસા ઉપડવા છે એ નાખો છો, એટલે હાથમાં તમારા સીધા પૈસા આવી જાય છે. પણ તમને એ બધી ખબર નથી કે એ તમારું પિન ચેક કરવા જાય છે પાછળ બેકગ્રાઉન્ડમાં, બરોબર. પિન સાચું હોય તો જ તમને પૈસા આપે, પિન ખોટું હોય તો તમને મેસેજ આપી દે કે ભાઈ પિન ખોટો છે. તો આ બધી જે પ્રોસેસ થાય છે એ ક્યાં થાય છે, બેકગ્રાઉન્ડ પ્રોસેસ, સર્વર ઉપર. તો ઈ જે પ્રોસેસ છે એ બધી હાઈડ કરેલી છે તમારા માટે, તમને એ દેખાડવાનો કઈ મીનિંગ નથી કે ભાઈ ક્યાંથી ક્યાં પ્રોસેસ જાય છે, બેંકમાં જાય છે, બેંકના સર્વરમાં, ત્યાંથી પાછું તમને રિસ્પોન્સ મળે છે. તો એ બધી વસ્તુ હાઈડ કરેલી હોય તો એને જ કહેવાય એબસ્ટ્રેક્શન, કે તમારે યુઝરને શું દેખાડવું છે એ હાઈડ કરીને રાખવાનું, યુઝરને ખાલી એના મતલબનું જ બતાડવાનું હોય, બરોબર. તો આ ચાર મેઇન ફીચર્સ છે ઓઓપી ના. હવે મેઇન વસ્તુ છે ઓઓપી ની અંદર ક્લાસ. મેં તમને કીધું કે તમારે બધી વસ્તુ ક્લાસની અંદર લખવાની હોય, ઓઓપી ની અંદર ક્લાસ ડિક્લેર કરીને લખવાની હોય. ક્લાસ કઈ રીતે લખાય એ આપણે જોઈએ. હવે અ ક્લાસ ઇઝ અ બ્લુપ્રિન્ટ ધેટ ડિફાઇન્સ ધ વેરિયેબલ્સ એન્ડ ધ મેથડ. ક્લાસ ની અંદર શું હોય, તો કે અલગ અલગ પ્રોપર્ટી, વેરિયેબલ અને મેથડ્સ નું કલેક્શન હોય, એને ક્લાસ કહેવાય. અ ક્લાસ ઇઝ અ એક્સટેન્સિબલ પ્રોગ્રામ કોડ ટેમ્પલેટ ફોર ક્રિએટિંગ ઓબ્જેક્ટ્સ. ઈજ ક્લાસ નો આપણે એક ઓબ્જેક્ટ બનાવીએ, કે એને ડાયરેક્ટ ક્લાસ ને આપણે યુઝ ના કરી શકીએ. ક્લાસ ને યુઝ કરવો હોય તો તમારે એનો ઓબ્જેક્ટ બનાવવો પડે. ક્લાસ કેન બી ડિરાઇવડ ફ્રોમ વન ઓર મોર એક્ઝિસ્ટિંગ ક્લાસીસ. આનો મિનિંગ છે કે તમે ક્લાસને, એક ક્લાસને અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો, બરોબર, એને ડિરાઇવડ કરીને, એટલે કે એને ઇનહેરિટ કરીને. ક્લાસ કેન બી બેઝ ક્લાસ, પેરેન્ટ ક્લાસ ઓર સુપર ક્લાસ. જે મેઇન ક્લાસ છે એને બેઝ ક્લાસ પણ કહેવાય, પેરેન્ટ ક્લાસ પણ કહેવાય અને સુપર ક્લાસ પણ કહેવાય. અને જે ક્લાસ એને ઇનહેરિટ કરે છે, બરોબર, એના ફંક્શન અથવા મેથડ નો યુઝ કરે છે, એને કહેવાય ડિરાઇવડ ક્લાસ. તો એને આપણે ચાઇલ્ડ ક્લાસ ઓર સબ ક્લાસ પણ કહી શકીએ. તો આ એક ક્લાસ ની સિમ્પલ ડેફિનેશન થઈ. એના પછી છે સિન્ટેક્સ ઓફ ક્લાસ, કઈ રીતે લખાય ક્લાસ. તો જુઓ, પીએચપી માં જેમ આપણે પ્રોગ્રામ લખીએ છીએ એ જ રીતે લખવાનું હોય. તમારે પીએચપી સ્ટાર્ટ કરવાનું, ક્લાસ લખવાનું, ક્લાસ છે એ કીવર્ડ છે, ક્લાસનું નામ આપવાનું કંઈ પણ. તમારે માની લો એબીસી નામનો ક્લાસ બનાવ્યો છે, તો એબીસી. પછી ક્લાસ ની અંદર જેટલી વસ્તુ લખવાની હશે એ બધું કર્લી બ્રેકેટ ની અંદર લખવું પડશે, એટલે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું. હવે અહીંયા મેં પબ્લિક લખ્યું છે. પબ્લિક છે એ કીવર્ડ છે વિઝિબિલિટી લેવલ, એ આગળ આપણે ટોપિક આવશે, અત્યારે ખાલી જોઈ લ્યો. પબ્લિક ડોલર એ, આ મેં શું કર્યું, એક વેરિયેબલ ડિક્લેર કર્યો એ નામનું, બરોબર. પછી લખ્યું છે પબ્લિક ફંક્શન ડિસ્પ્લે, એક ફંક્શન બનાવ્યું છે ડિસ્પ્લે નામનું, એની અંદર એનું સ્ટેટમેન્ટ હશે ફંક્શન. તો આ બે વસ્તુ અહીંયા ભેગી કરી છે, એક પ્રોપર્ટી લખી છે અને એક ફંક્શન લખ્યું છે. બે વસ્તુ હું એક ક્લાસ ની અંદર લખું છું. હવે મારે જયારે આ એ નામના વેરિયેબલ નો યુઝ કરવો હોય તો મારે એનો ક્લાસ નો ઓબ્જેક્ટ બનાવીને એનો યુઝ હું બહાર ગમે ત્યાં કરી શકું, ક્લાસ ની બહાર. ફંક્શન નો યુઝ કરવો હોય મારે ડિસ્પ્લે નામના, તો હું ક્લાસ ની બહાર આ ડિસ્પ્લે નામના ફંક્શન નો યુઝ ગમે ત્યાંથી કરી શકું, બરોબર. તો આ એક સિમ્પલ સિન્ટેક્સ છે ક્લાસ ની. આ તમારે લખવી હોય તો લખી લ્યો, કારણ કે હું આમાં પ્રોગ્રામ પણ કરાવીશ તમને ડાયરેક્ટ લાઈવ, એટલે તમારે ઘરે બેસીને પ્રોગ્રામ કરવા હોય તો ઈઝી રહે તમને. આ ક્યાંય ઉતારવું હોય તમારે તો ઉતારી લ્યો, ફોટો પાડવો હોય તો ફોટો પાડી લ્યો, સ્ક્રીનશોટ લઈ લો. આ ઓપી આખું બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, જો મજા આવે ને તો પ્રોગ્રામિંગ જેને ફાવતું હોય એના માટે બહુ સરસ વસ્તુ. આનું આઉટપુટ કઈ નહીં આવે, કારણ કે આ પ્રોગ્રામ આખો નથી, આ સિન્ટેક્સ છે ખાલી. આઉટપુટ માટે હું આગળ પ્રોગ્રામ આપીશ તમને.